જામનગર ની ખબર નઈ પોલીસ વાળા હેરાન કરે સમજ ના આમ તો કોઈ નથી કરતા કરતા તમારું કયું ગામ કેનું તમારું અમે આયા જ રહી છીએ ક્યાં આ બસ સ્ટેન્ડ પાસે હલો આમ ફલા અત્યારે કામ થી જાઓ હા બરાબર કામકાજમાં શું કરો તમે મજૂરી મજૂરી છે એમાં કડિયા કામ હા કડિયા કામ કરો રોડનું કેટલું થઈ જાય 400 રૂપિયા પર દાડી 400 રૂપિયા હમણાં ક્યાં બંધ જ છે ભાઈ બરાબર બંધ જ છે હા કેટલા ટાઈમથી લગભગ મહિનાથી એવું થઈ ગયું છે રગડ ધગડ હાલ મોટી સિટી નહીં લેવી બધી બરાબર આ નાનું સિટી પાકિસ્તાન નજીક થાય કા અમારે છોકરી ના ફૂલ પથરાવ ગયા ને એટલે મને ખબર છે આપડે અત્યારે એ બધું જવાનું હે બરાબર આપણે જવાનું પાકિસ્તાન હા આવો તમે પાકિસ્તાનમાં ઉતરીયો અહીં 400 મળે અહીંયા 4 લાખ રૂપિયા આપશું મહિને ના ના આવો ઉતરીયો મજા આવશે 4 લાખ રૂપિયા આપશું મહિને ના પટકો ખાઈ ગઈ ઘણો છે અરે અહીંયા તમારે પાકિસ્તાનમાં લઈ જવા તમને તમારું નામ શું કીધું રમેશભાઈ મહારાજ હા તો તમને અહીંયા લઈ જવા પાકિસ્તાન બરાબર ભેગા બેઠા હોજો બેઠા હિન્દી કેવું ફાવે બોલતા હિન્દી બોલી શકો થોડું ઘણું નહીં લાવ ફોન રમેશભાઈ ને મહારાજ મંદિર ની પૂજા કરો કે એ કઈ નઈ કઈ નઈ હાલો તીન બોટ કા તીન લોગ આ રહે તીન બોટ મેં તીન લોગો કી વ્યવસ્થા કર દેના હા હા ઠીક હૈ इधर से एक आए हैं रमेश भाई उनको भी हम लेके आ रहे हैं ठीक है ठीक है ठीक है ठीक है हाँ एक मिनट में पूछ लेता हूँ रमेश भाई कितना वर्ष सुधी रही हो तुम्हें पाकिस्तान में ना मजा आवश्यक यहाँ तुम्हारा
અરે અહીંયા તમને મસ્ત લાઈફ ના ના અમાર ફેમિલી હોય નો અરે ફેમિલી હોતા તમે ઉતારીઓ હાલો ઓ બતા રહે કે પૂરા ફેમિલી હે તો ઇસલિયે હા તો પૂછ લેતા હું ચલો હા ભાઈ ચાલુ રાખના દેતા હું તો તમારા ફેમિલી સાથે અહીંયા ઉતારીઓ અત્યારે તમને એકલા લઈ જઈ એને બધા બરાબર કેવું પડે નહીં અત્યારે તમને લઈ જાઓ તમારે કોઈ ફોન કરવો જ કરી દો ફોન એ નથી નથી ને તો કાંઈ ઉપાધિ જ નહીં હાલો તમારે બરાબર પાકિસ્તાન આવેલા જઈએ સોયલ થાય ને આમ વાળી લો એમ કરો એમ બરોબર એમ કરો બીજું શું હાલો તમારે પાકિસ્તાનમાં કાંઈ કરવા નથી એક બંદૂક તમને આપશો અમે તમારે ખાલી ફોડવાનું નથી રાખવાની ભેગી અહીંયા તમારે ખાલી 400 મળે અહીંયા તમારે કેટલા રૂપિયા મળે સમજા તમે અહીંયા તમને કામ મસ્તીનું આપી દઈશ જો તમારે બંદૂક ફોડતા ન આવડે ને તો આપણે અહીંયા તમારે 4-5 એવા હે ને વાળા મોટા મોટા ઘેટા બકરા ને બરાબર એને હાચવાના બરાબર એ તો કરી શકો ને હા તો તમારે અહીંયા આપી દે એમાં તમને 15,000 રૂપિયા પગાર આપીશ અને બંદૂક ફોડતા આવડે તો તમને 4,00,000 રૂપિયા બોલો તમારે શું કરવાનું કાંઈ નથી બાલાચડી આવે ને બાલાચડી બોટ પકડી ને આપડે તમને વાંધો નથી ને કઈ વાંધો નથી બસ તો કઈ ઉપાધિ નહીં ઘરે કોઈને કહેવાનું એવું કઈ કેવું તો પડે ને આપડે તો હવે તમે કેવી રીતે કહેશો જાણ કરો છે હવે ગોતે આપણે ગોતે કોઈ નહીં ગોતે કરે તમને હું ગોતે હા ઓકે કેવું હોય હે ઓને જાય તો આપણે ગોતે કરે ને બે વાર સુધી તમને આવા નહીં મળ્યો તો એ એટલો પછી ક્યાં જવું હોય પર હે આ બે વાર મધો મુકલી દેવું કે કાઈ ન મુકલી જાય અહીંયા તમારે કિલોમીટર પૂરા થઈ ગયો હે એમ કાઈ ન થાય એમ કાઈ તમારે થાશે નહીં બરાબર અહીંથી એક લઈ લો આમ બરાબર ને આપણે ગામડામાં થઈને વહી જાય બાલાચડી નું આપડે ચામડ નીકળી જાય મેં જોયું હે આવ્યો તો અહીંયાથી જ આવ્યો હતો તો પાછી પાછી વહી જાય બરાબર અહીંથી સોયલ થી આમ થાય અને વાયા ઓલું નથુ એટલે શું આવે કંઈક આવે અહીંયા થઈને આપણે વહી જઈએ જોડીએ બધું થઈને તમે જ કીધું બાલાચડીની દરિયો હતી પાકિસ્તાન નથી એક વાર કહું છું ખરા ગયો તો ભાઈ પાકિસ્તાન ગયો ફૂલ પથરો ના પાકિસ્તાન નું જોયું નથી તો આ વખતે જોઈ લ્યો આપણે નથી જોયું બે વર્ષે આવશે પાછા અમે આ 3-4 વર્ષે પાછા આવ્યા હતા પાછા જઈ થોડું હિન્દી બોલવું પડશે આપને પૂછે તો બધાને પૂછો ને હિન્દીમાં તમને કેટલું આવડે કેટલું બોલતા થોડું ઘણું લખવાનું નથી ખાલી બોલવાનું હિન્દી તો સાફ થાવું કઈ બોલતા એવું આવડે અહીંથી આપણે વાળવાનું થશે ને કાંઈ ખબર નહીં ચાલો ને વાળી લો અહીંથી લખાઈ દીધું બુકિંગ કરાવી દીધું તમારે હા બોટમાં કહી દીધું ને ફોન નો કર્યો 3 જણા 2 જણા હતા કે વધારી દીધા બોટમાં શું હોય તમારે બેઠો હોવાનું અને અહીંયાથી થોડીક પોલીસ વાળા પકડે 2-3 ભઠ્ઠા મારે બીજું કઈ હોય નહીં અહીંથી લઈ લઉં અહીંથી આમ કરો જવા દઈએ
અહીંથી આવી જશે ને? મેં જોયું નથી ભાઈ. કાંઈ વાંધો હાલો હું લઈ જાઉં. બરાબર તને પાકિસ્તાન ના ભાઈ, હેરાન કરો ના, રેવા દો સાહેબ. સાહેબ સાહેબ ના ભાઈ, મને હેરાન કરો, હેરાન નથી કરતા, ઉતારી નાખો સાહેબ. ના ના મજા ના ભાઈ, રેવા દો નામ. તમે શું કરશો? મજા આવશે? ના ના, મને ઉતાર નાખો. મારી વાત સાંભળો. ના ના, અરે ઉતાર દો. હાલો ના, મને અરે ઉતાર. ના ના સાહેબ, મારી વાત સાંભળો. ના ના, મારે મોબાઈલ માં કેમેરો ચાલુ છે. ભલા રહ્યો છે, મને મૂકી દે ભાઈ. હાલો તમને ભલા ઉતારી દઉં. અરે કેમેરો ચાલુ છે, મૂકી જાય. ભલે ભલે, પાછી ભલે. એક મિનિટ. નમસ્કાર મિત્રો, આપણે આજે અહીંયા ધ્રોલતી ભાઈને બેસાડ્યા હતા પાકિસ્તાન લઈ જવાનું કીધું. પહેલાં તો ભાઈ મોજમાં આવી ગયા હતા કે લઈ જાય પાકિસ્તાન. જેવી ગાડી વાયડી એટલે ખબર પડી ગયા તો હાચન પાકિસ્તાનમાં લઈ જઈએ. પછી મૂંઝાણા. હવે આપણે એમને જ પૂછી કે શું થયું ફિલિંગ સાહેબ? હું તો મૂંઝાઈ ગયો, હેરાન થઈ ગયો સાહેબ. હે, તમને હું થયું પાકિસ્તાન લઈ જાય એવું કીધું? લઈ જાય તો શું કરવાનું સાહેબ? ફટાફટા કાઢવા માંડ્યો, હેરાન થઈ ગયો. દરવાજા બરવાજા ખોલવા માંડ્યો. હવે તમે કેજો, અજાણી ગાડી બેસો ક્યારે કોઈ ની? ના ના ના, નહીં. અજાણી ગાડી બેસાય? ના બેસાય કે ન બેસાય? ના ન બેસાય. તો શું થાય? ક્યારે ક્યાં લઈ જાય? ક્યાં લઈ જાય? કઈક લઈ જાય. ક્યાં નકી નો કહેવાય ભાઈ? ક્યાં નકી નો કહેવાય? ક્યાં લઈ જાય? આ તો આપણી ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરોબર. હવે તમે એકવાર રમેશભાઈ કહી દો, ગુજરાતી ભાઈ ની ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કહી દો. ગુજરાતી ચેનલ સાહેબ ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.